नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती ना खास कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे। गुजरात नी जनता जे प्रकारे हालनी परिस्थिति ना कारणे पीड़ाई रही छे तेने लेने आजे आपना एक युवा नेता तो ना कही शकाय, कारण के नेता तरीके आपनी वच्चे नथी आव्या, परंतु हुं अमने जे व्यक्ति ने आपनी साथे मळवानो छु आप चोक्कसपणे ओळखो छो, अने खास करीने आपना जे नानामां नाना दर्शक मित्रों जे प्रश्नो छे तेने पोताना जीवना जोखमे गुजरात में लड़ी रहा छे। प्रश्नों ने लेने मयूर जोशी गुजरात ना जनता संगठन जेमनु छे, खास करीने एमनी साथे आजे आपणी मुलाकात छे। मयूर भाई आपनु स्वागत छे बीएन न्यूज गुजराती ना खास कार्यक्रम में। गुजरात नी जनता पूछे छे, सरकारे चोक्कस जवाब आपवानो छे। वात करीए तो दर्शक मित्रों जे प्रकारे जे परिस्थिति थई छे, मयूर भाई मारो पहेलो प्रश्न आपने, मयूर जोशी जे रीते गुजरात नी जनता माटे लड़त आपी रह्यो छे, शुं बीक नथी लागती? एवो डर नथी के क्यांक तमारू कंईक खोटू थशे? खूब सारो प्रश्न छे। सौथी पहला तो बीएम न्यूजनुं खूब खूब हार्दिक स्वागत छे। आ तमे जे प्रश्न पूछ्यो ने, ज्यारे मैं आ लड़तनी शरूआत करी हती, सौथी पहली कॉमेंट आ ज हती के तमने आ जे सत्ता विरुद्ध तमे बोली रह्या छो तमने डर नथी लागतो? बीजी ए हती, મેં કીધું કેમ, તો બીજું એમની કોમેન્ટ એ હતી કે ક્યાંક ને ક્યાંક જે અવાજ ઉઠાવે છે એને દબાઈ દેવામાં આવે છે, કાં તો કંઈક ને કંઈક રીતે ખરીદી લેવામાં આવે છે, તો તમને બીક નથી લાગતી? ત્યારે જઈ અને મારું આત્મમનોબળ વધ્યું, જુસ્સો બી વધ્યો, અને મને લાગ્યું કે ના, ખરેખર આ લોકોની ઘણી તકલીફો છે, પણ આ લોકો કંઈક જવાબદારીઓને લઈ અને ક્યાંક કોઈ મજબૂરીમાં લઈને બોલી નથી શકતું, તો મારે આ લોકોનો અવાજ બનવો જ પડશે। અને મેં તે દિવસથી લઈને આજના દિવસ સુધી ડબલ સ્પીડે વધતો જ ગયો છું। જી ચોક્કસ મયુરભાઈ, વાત કરીએ તો જે પ્રકારે આપ ગુજરાતની જનતાના અનેક પ્રકારના આ પ્રશ્નો એક ખૂબ સારી રીતે સરકાર સુધી અને નેતાઓ સુધી બધાની જોડે પહોંચાડી રહ્યા છો કે કેવી પરિસ્થિતિથી હાલ આ ગુજરાતની જનતા પીડાઈ રહી છે। મયુરભાઈ વાત કરીએ તો 9 મહિના પહેલાં 12 મહિના પહેલાં પાદરા વડોદરા રોડ બન્યા છે, અનેક જગ્યાએ આવા કિસ્સા તો અનેક જગ્યા છે, મુખ્ય મુદ્દો બની ગયો છે હાલ આ વરસાદના કારણે કે મયુરભાઈ 9 મહિના કે 12 મહિનાના ગાળામાં આ રસ્તાઓ બન્યા છે, હાઈવે જેના કરોડા ખર્ચા છે, આપણી પાસે પ્રૂફ પણ છે કે જે 14 કરોડ 13 કરોડથી વધારે ખર્ચે જે રસ્તો બન્યો છે 9 મહિનામાં સંપૂર્ણપણે તેનું ધોવાણ થયું છે, ખૂબ જ હાલાકી પડી છે, અનેક મીડિયાઓએ આ સમાચાર પણ ચલાવ્યો છે। પણ મયુરભાઈ મારો આપણને એ પ્રશ્ન કે અહેવાલ પ્રસારિત કરવાથી કે પછી કોઈ પણ રીતે વિરોધ કરવાથી ફરક તો પડતો નથી, કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવતી નથી, શું મુખ્ય કારણ હોઈ શકે? સૌથી પહેલું તો તમને કહી દઉં, તમે જે આ વાત કરી જે વાત હું સંપૂર્ણ સહમત છું। મેં મારા 31 વર્ષના જે જીવનકાળ જે દરમિયાન ક્યારે આજ સુધી આવા રોડ નથી જોયા, ઇવન જ્યારે મોદી સાહેબ નેતૃત્વ કરતા હતા ગુજરાતનું ત્યારે રોડની પરિસ્થિતિ ઘણી સારી હતી, પરંતુ છેલ્લા 6 વર્ષથી જે રોડની હાલત છે, તો આનો જવાબદાર જે હું પહેલાં બી કહેતો આવ્યો છું અને હજુ બી કહું છું કે ગુજરાતમાં સિટીમાં તમારા એરિયામાં ને તમારી સોસાયટીમાં ક્યાંય બી સારું થશે કે ક્યાંય બી ખોટું થશે તો એની જવાબદાર જનતા જ હશે, કેમ કે જનતાએ જાગૃત થવું પડશે। તમને હજુ બી કહી દઉં, ડુમાડ NH1 NH48 ત્યાં આગળ શું થતું હતું, કોઈ જાગૃત નહોતો, પણ જ્યારે મેં જાગૃત થયો અને મેં લોકોના પ્રશ્નોને વાચા આપી, મેં ખુદ પરિસ્થિતિથી ત્યાં જઈ એને મહેસૂસ કરી, ગાડીઓના જમ્પર જે ડમ્પર હોય છે એના બોનેટ આગળનું હોય છે, ઇવન 2-વ્હીલર 4-વ્હીલર એક્સિડન્ટ ઝોન બની ગયો હતો, રોજ 2-3ના એક્સિડન્ટ થાય, લાખોની સંખ્યામાં રોજ ત્યાંથી ટ્રકો જઈ રહી છે, પણ એ રોડની પરિસ્થિતિને કોઈએ ધ્યાન દોરી જ નહીં આપી। જનતા શું કરે છે કે સાઈડમાંથી જતા રહો, આ બાજુથી જતા રહો, આપણને શું, આ આપણને શું ક્વેશ્ચન જ છે ને, એ જ આપણને બરબાદી તરફ લઈ જઈ રહ્યો છે। ત્યારે જઈ કલેક્ટર મેડમને આપણે પહેલાં કમ્પ્લેન કરી ભરૂચ ઓફિસ પર, ત્યાંથી કહેવામાં આવ્યું અંકલેશ્વર એની હેડ ઓફિસ છે, ત્યાંથી કહેવામાં આવ્યું અમદાવાદ એની હેડ ઓફિસ છે, ત્યારે જઈને થાકીને આપણે કલેક્ટર મેડમને રજૂઆત કરી શાલિનીબેન અગ્રવાલને, 24 કલાકમાં 50 માણસનો સ્ટાફ, 3 JCB 4 ડમ્પર અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થયું। દુઃખની વાત એ છે કે 20 દિવસમાં રોડનું કામ પૂરું થયું, પરંતુ 20 જ દિવસમાં પાછો રોડ જેવો હતો એવો થઈ ગયો, પણ આપણે ત્યાં બી હાર ના માની ફરી આવેદન પત્ર આપ્યું અને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ બી રદ થાય, એને પેનલ્ટી લાગે અને રોડનું કામ હવે પાકા પાયોનું થાય,
एक खातरी साथ कलेक्टर मैडम ने फरी आपणे आवेदन आप्युं अने रोड आजे टनाटन कंडीशन में छे। एनो मतलब शू के जनताए जागृत थवू पड़शे। तमे जो आरटीआई नु महत्व समझशो, आवेदन नु महत्व समझशो तो रोडना कामो थशे, अवश्य थशे। पण तमारे शू करवू पड़शे एना माटे जनताए जागृत थवू पड़शे। क्यां टेन्डरो भराय छे, केटलाना टेन्डरो भराय छे, कोना थ्रू भराय छे, केटलाना कामो थाय छे, आ बधुं हवे आपणे पोते जानकारी राखवी पड़शे। कोई एक पर्टिक्युलर व्यक्ति पर हवे जेम पहेला थोपी देता था एम हवे आपणे कोईने थोपवू नथी। हवे जे स्पष्ट वात छे, पहेला भी कहेतो तो आजे भी कहू छुं के नेताना इशारे जनता गणी नाची, હવે રાજનીતિ એવી થવી જોઈએ કે જનતાના ઈશારે નેતા ના ચોરી। ચોક્કસ મયુરભાઈ, વાત કરીએ તો આપે જે પ્રકારે જણાવ્યું આ આ રસ્તાની જે હાલત છે, એક જે પેપર છે ડેલી પેપર છે એમાં મયુરભાઈ 10 દિવસ પહેલા જ એક સ્ક્રિપ્ટ એક અહેવાલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે કોન્ટ્રાક્ટરોનું જે નિવેદન હતું કે અમારે 30% કોઈક વ્યક્તિને આપવા પડે છે। મયુરભાઈ કોન્ટ્રાક્ટરો તેમની વ્યથા વ્યક્ત કરી કે ભાઈ જે અમે કોન્ટ્રાક્ટ લઈએ છીએ એમાં અમારે 30% આપવા પડે છે, આ છે તે છે। શું માનો છો આ કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતની જનતા, અને એમ તો ગણો કે ભારત દેશની જનતા, આપણે ભારતીય છીએ, ભારત દેશના બંધારણે આપણને બોલવાના અધિકાર આપ્યા છે, આપ બોલો છો પરંતુ આપને દબાવવામાં આવી રહ્યા છે, આપની પર ફરિયાદો કરવામાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ દર્શક મિત્રોને જણાવીએ કે જે પ્રકારે ગુજરાતની જનતાના ટેક્સમાંથી જે પૈસાથી જે હકીકતમાં કામ થવું જોઈએ એ કામ તો ચોક્કસપણે નથી જ થતું। હા, ખાલી વાયદા બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે સ્ક્રિપ્ટ આવી હતી કે કોન્ટ્રાક્ટરોએ 30% આપવા પડે છે, આ શું હશે, શું માનો છો? આ વાત ટોટલી સત્ય છે, 100% સાચી છે। જો અગર જનતાને પ્રૂફ જોતા તો હું બી આપી શકું એમ છું। 25 લાખનું ટેન્ડર ભરાય, એને પાસ કરવામાં આવે, 5 જ લાખનું કામ થતું હોય છે। આ વિશ્વાસ રાખજો તમે, 5 લાખનું કામ થતું હોય છે, 25 લાખ રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવે, ઓલમોસ્ટ 5 ગણા રૂપિયા કોર્પોરેશનના ખવાય। ત્યાર પછી શું થાય, કોન્ટ્રાક્ટર એનું 10 લાખનું માર્જિન હોય, ડબલ, કઈક જગ્યાએ 5 લાખ રૂપિયાનો વ્યવહાર થતો હોય, પછી છેલ્લે એ 25 લાખ રૂપિયા બિલ એમાઉન્ટ પાસ કરાવવા માટે એ લોકોને કોન્ટ્રાક્ટરને જે અધિકારીઓ હોય ગવર્મેન્ટ અધિકારીઓને આપવા પડતા હોય છે કે એમની બિલ એમાઉન્ટ છૂટી કરે, કેમ કે 5 લાખ રૂપિયા રોકાય તો છૂટા ક્યારે થશે, ચેક પાસ કરે, એટલે એના માટે એ બિલ પાસ કરવા માટે બી પૈસા આપવાના। તમે એક વસ્તુ વિચારો, કદાચ મયુર જોશીને કશું દેવું હશે ને તો આજુબાજુના વિસ્તારને કે સમાજના લોકો એને ઊભો બી નહીં રાખે, કેમ કે આ તો દેવાળીઓ છે, આની જોડે ના ઊભો રહેવાય। તમે વિચારો, આપણા કોર્પોરેશન પર દેવું છે, આપણા ગુજરાત પર 3 લાખ કરોડ દેવું, અને બીજી વાત આપણા દેશ પર બી દેવું છે। તો અગર સરકાર સારી રીતે ચાલે છે, સારી રીતે ચલાવવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓ નથી ને ભ્રષ્ટ નેતાઓ નથી, તો આટલું દેવું કેમ, કોર્પોરેશનને આટલું દેવું કેમ થયું, ગુજરાત રાજ્યને આટલું દેવું કેમ થયું, એની સામે કામ પણ નથી થતા। અને જે તમે, હું તમને એ જ કહી દઉં છું કે સર્વિસ ટેક્સ, રોડ ટેક્સ, હાઉસ ટેક્સ, દુનિયાભરના ટેક્સ, આપણે ઊઠીએ ત્યાંથી ઊંઘીએ ત્યાં સુધી ટેક્સો ભરીએ છીએ। એક શું કામ, આપણું બાળકને સારી સુવિધા મળે, સારા સ્કૂલમાં ભણી શકે, જ્યારે આપણે બીમાર પડીએ તો સારા હોસ્પિટલમાં આપણને દવા થાય, ટ્રીટમેન્ટ થાય, જ્યારે આપણે 2-વ્હીલર લઈને જઈએ તો રોડ ટેક્સ આપીએ છીએ, ઘણા ટેક્સો આપીએ છીએ, ટોલ ટેક્સ બી આપીએ, તો આપણને સારા રસ્તાઓ મળે એના માટે આપણે ટેક્સ આપીએ છીએ, એમાં કોઈ બાંધછોડ થતી જ નથી ક્યારે, કેમ કે પહેલાં જ લઈ લેવામાં આવે છે। તો ત્યાં પછી બી સુવિધાના અમે 0, અને દેશનું, રાજ્યનું ને સિટીનું દેવું તો વધતું જ જાય છે। તો આ બહુ ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ નેતાઓ છે, આના થકી અત્યાર સુધી આપણા રાજ્યને, આપણા સિટીને, આપણા દેશને ઘણો ઊંડો ધકેલી દીધો છે। એનું બેસ્ટ ઉદાહરણ આપું ને તો 1947માં આપણે આઝાદ થયા, 1948માં ચાઇના આઝાદ થયું, તો તમે ચાઇના ક્યાં છે અને આપણે અત્યારે ક્યાં છે તમને અંદાજો હશે, મારે વધારામાં કંઈ કહેવાની જરૂર નથી। ચોક્કસ મયુરભાઈ, આગળ વાત કરીએ તો જે પ્રકારે આપે જણાવ્યું કે નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટ છે, ચોક્કસપણે જો વાત કરવામાં આવે મયુરભાઈ, પાદરાની અંદર વડોદરાની અનેક GIDC ની અંદર કેમિકલ કંપની આવી છે, આ મુદ્દો મયુરભાઈ એવો હવે વધી રહ્યો છે કે કેમિકલના કારણે પણ અનેક નુકસાન થઈ રહ્યું છે। આપે જ્યારે અધિકારીઓની વાત કરી ત્યારે મને યાદ આવ્યું છે કે GPCB એક વિભાગ જ્યારે સરકારનો કાર્યરત છે, પાદરાના અનેક ગામડાઓમાં મયુરભાઈ પીવાલાયક પાણી નથી, અત્યારે લોકો રડી રહ્યા છે, કકરી રહ્યા છે,
પાદરાની જનતાએ વારંવાર મયુરભાઈ અરજીઓ આપી છે। અત્યારે હાલની અંદર પણ રોજે રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે, આવેદન પત્રો પણ આપવામાં આવે છે। તમને કહું તો થમ્સઅપનું જે કલર હોય છે એ જ પ્રકારનું પાણી અમારા ગામમાં પણ હાલ છે। હું જે ગામમાં રહું છું એ પાદરાનું જ ગામ છે, ત્યાં પણ હાલ થમ્સઅપ કરતાં પણ બદતર પાણી આવે છે। ચોક્કસ હવે બોરવેલ કરીને સુધારવાના પ્રયત્નો થયા છે, પરંતુ ત્યાંના જે અનેક ગામડાઓમાં જે ખેતરોમાં જે બોરવેલ આવે છે કે જેનાથી સિંચાઈ થાય છે, જેનાથી આપણે અનાજ લઈએ છીએ, એની અંદર આવી પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી સુધાર આવ્યો નથી। શું કહેશો? તમને આશ્ચર્ય થશે, વિસ્તાર ઘણો નાનો છે પાદરાનો જી, પણ એના પ્રશ્નો બરોડા કરતા વધારે છે। મારા સુધી ઘણી કમ્પ્લેનો આવી છે, સૌથી સારી વાત એ છે કે ત્યાંની જનતા જાગૃત છે અને ધીરે ધીરે અવાજ ઉઠાવી રહી છે। મેં તમને આજે કેમિકલની તમે કંપનીઓની વાત કરી ને, તો એક વાત હંમેશા યાદ રાખજો, કડવું હોય સત્ય હંમેશા કડવું જોઈએ। મોસ્ટલી કંપનીઓ એવી હોય છે કે સૌથી પહેલાં ત્યાં એની સ્થાપના કરતા પહેલાં ત્યાં કોનું વર્ચસ્વ છે, કયા પક્ષનું વર્ચસ્વ છે, ક્યાં કયા હોદ્દેદારનું વર્ચસ્વ છે અને કયા વ્યક્તિનું વર્ચસ્વ છે, એ વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ પક્ષને શોધવામાં આવે, મસ્ત મોટું સારું એવું ફંડ ત્યાં પહોંચાડવામાં આવે। કેમ? કેમ કે આવનારા ભવિષ્યમાં એમના વિશે કોઈ પ્રશ્નો ના ઉઠાવે, કેમ કે સૌથી મોટો પ્રશ્ન આ પાણી દૂષિત કરવાનો છે। કેમિકલ કંપનીઓ દ્વારા પાણીનો બગાડ કરવામાં આવે, પાણી દૂષિત કરવામાં આવે, જેનાથી ઘણો એવો પાકને નુકસાન થાય છે, લાંબા સમયે આપણું જે શરીર છે એનો બગાડ થતો જ આવે, ઘણા પ્રશ્નો એ લોકો દ્વારા થતા હોય, પરંતુ એમના દ્વારા પૈસાનું વજન જ એટલું મૂકી દેવામાં આવે છે ટેબલ પર કે ભલ ભલાનું ઈમાન ડગી જાય છે અને ત્યાર પછી એના પર કોઈ પ્રશ્ન ઉઠતો નથી। એટલે સૌથી મોટી વસ્તુ જો શું છે કે પાદરાની જનતાને હું કહું છું કે જનતા રાજનો સંપર્ક કરો, આપણે બી ત્યાં ટીમ બનાવી રહ્યા છે। અને મેઇન વસ્તુ છે, ગમે તેટલું પૈસાનું વર્ચસ્વ ધરાવે પણ યાદ રાખજો, ભારત ખેતી પ્રધાન દેશ છે, અવાજ ઉઠાવવો પડશે। જો અવાજ નહીં ઉઠાવ્યો અને હજુ બી દબાયેલા રહેશો તો જે પહેલાંના સમયમાં 75-80 વર્ષનું આયુષ્ય છે એ અત્યારે ઘટીને 65 તો થઈ ગયું છે, એ દિવસો બી દૂર નહીં હોય કે તમારું આયુષ્ય ફક્ત 55 વર્ષનું જ હશે। ચોક્કસ મયુરભાઈ, જે પ્રકારે આપે વાત કરી ખૂબ સાચી વાત છે। મયુરભાઈ બીજી વાત કરીએ તો જે પ્રકારે આ પરિસ્થિતિ જે છે એની સામે આપ ખૂબ લડત આપી રહ્યા છો, ત્યારે કરજણની વાત કરીએ, કરજણમાં આપે જે પ્રકારે 3:30-4 વાગે લાઈવ કર્યું, મેં પણ જોયું હતું, બેનરો માર્યા છે, આપે ખૂબ સરસ જે ટાઇટલ આપણી પાછળ છે જનતા રાજ, મયુરભાઈ શું લાગે છે આપની આ લડત જનતા રાજ ચોક્કસ આ જનતાનું રાજ થશે? જનતાએ કેવા પ્રકારનો સહયોગ આપના જેવા યુવા નેતાઓને યુવા કાર્યકરોને આપવો પડશે કે જનતાએ હવે શું કરવાની જરૂર છે? આપનું મંતવ્ય શું આ બાબતે? મેં એક બહુ સારો સ્લોગન બી આપ્યો છે, તમારો અવાજ એ જ અમારો અવાજ, એનો મતલબ કે જનતાનો જે અવાજ હશે, જનતાને જે પ્રશ્નો હશે એની વેદના હશે એ જ આપણી વેદના હશે। અત્યાર સુધી જે મેં પહેલાં બી કીધું હતું ફરી બી કહું છું કે હવે જનતાના ઇશારે નેતાઓએ કામ કરવું પડશે। બીજી એક વાત કહું, આજે ફેસબુકના માધ્યમે ઇવન જાહેરમાં બી મને જે માન સન્માન મળ્યું છે, મને જે રિસ્પેક્ટ મળી છે, આ રાજનીતિમાં મારો પ્રવેશવાનો કોઈ ઉદ્દેશ નહોતો, પણ જનતાની જે અપેક્ષાઓ મારા જોડે બંધાઈ ગઈ છે કે ના આ એક વ્યક્તિ છે કંઈક બોલે છે કંઈક કરે છે અને હવે પરિવર્તન લાવશે, હવે આ વ્યક્તિ પરિવર્તન લાવશે, તો હવે હું પાછું પડી શકું એમ નથી। બીજી વાત એ છે કે જનતા સાથ સહકાર આપી જ રહી છે, જાગૃત થઈ રહી છે, ઘણી મોટી સંખ્યામાં જાગૃત થઈ ગઈ છે, ફક્ત જનતાએ એક જ ધ્યાન દોરી આપવાની છે કે તમને જે સાચો લાગે જે સારો લાગે એનું સમર્થન કરો, પણ હા આંધળા બનીને કોઈને ફોલો ના કરશો। તમે જેને ફોલો કરી રહ્યા છો, મયુર જોશી હોય, હાર્દિક પટેલ હોય, નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય, કોઈ બી હોય, એ એ વ્યક્તિ શું છે, શું કરવા માંગે છે, શું કરે છે અને શું કરતો હતો, આ ટોટલ ને ધ્યાનમાં રાખી તમે એને ફોલો કરો। બાકી તમારા 300-400 રૂપિયાનું રિચાર્જ કરાવીને તમારા મહેનતના પૈસા આ લોકોને ફોલો ના કરો, એમના કરતા બી સારા વ્યક્તિ તમારા ઘરમાં તમારા માતા ને પિતા હશે એમને ફોલો કરો। અને હા, અત્યારે જ્યારે કોઈ બોલવા જઈ રહ્યું છે, કોઈ યુવા નેતા હું હોય કે બીજા ગમે તે હોય, કે જે લોકો ઘણું ગુમાવીને ઘણો પરિશ્રમ કરીને ઘણું બલિદાન આપીને આગળ આવતા હોય ને, તો એટલીસ્ટ તમે એને સાથ સહકાર ના આપતો ને તેનો વિરોધ ના કરશો, એનું કારણ એટલું હશે કે એનું મનોબળ તૂટી જશે, અને આવનારા દિવસોમાં જો તમે એમનો વિરોધ કરશો ને અને ક્યાંક ઉઠીને ભવિષ્યમાં તમારી જોડે જો કોઈ તકલીફ બની, કોઈ બનાવ બન્યો ને, તે દિવસે તમને આ યુવા નેતાઓ યાદ આવશે। તો હું એટલું જ કહું છું કે આ યુવા નેતાઓનું મનોબળ ના તૂટે,
આગળ બી તમારા પ્રશ્નોને લઈને લડતા રહે, એના માટે એનો વિરોધ કરવાની જગ્યાએ એમને સાથ સરકાર આપો, એમનું મનોબળ વધારો. યાદ રાખો જ્યારે ગાંધીજી નીકળ્યા ને ત્યારે એકલા જ હતા, પણ બહુ મોટી સંખ્યામાં અંગ્રેજો જેવાને દોડાયા હતા. તો આપણે લડત લડવાની છે ભ્રષ્ટ નેતાઓ સામે, કોઈ એક જ પક્ષ સામે નહીં, જેટલા બી નેતા છે, જેટલા બી ભ્રષ્ટ અધિકારી છે, આ દરેક સામે લડત લડવાની છે. અને બને ત્યાં સુધી જેમ આપણું પહેલું વિકાસશીલ ગુજરાત હતું એને ફરી આપણે વિકાસશીલ બનાવવાનું છે. ચોક્કસ મયુરભાઈ, જે પ્રમાણે વાત કરી. દર્શક મિત્રો, આપ જાણો છો એમ મયુરભાઈ, જ્યારે વાત કરવામાં આવે તો આ જે નેતા નેતા શબ્દ વપરાય છે, જ્યારે પબ્લિક કોઈ પણ પક્ષ હોય, આપણે પક્ષની વાત નથી કરતા, પરંતુ કોઈ પણ વ્યક્તિને જ્યારે પબ્લિક તેના પર વિશ્વાસ મૂકે છે કે જ્યારે આ ખૂબ મોટો મુદ્દો છે, એમ તો જોનારા નેતાઓને થોડીક લાગણી દુભાશે, પરંતુ જ્યારે વિશ્વાસ જનતા મૂકે છે, તેમને સારામાં સારું સમર્થન આપે છે, વોટ આપે છે, જીતાડે છે, સારી ખુરશી પર બેસાડે છે, શાના માટે? તેમના કામ કરવા માટે. પરંતુ એ જ નેતા વર્ષ બે વર્ષ પછી અન્ય કોઈ પાર્ટીમાં, એ પાર્ટી છોડીને અધૂરી જનતાને છૂટી મૂકીને જતો રહે છે, ખાસ કરીને પક્ષ બદલે છે, પક્ષ પલટું કરે છે. આપણે વિડીયો પણ જોયા છે કે જૂના પક્ષના શબ્દો મોઢા પર આવી જાય છે, ખેસ પહેરતી વખતે ઘણી બધી ભૂલો પણ એમને કરી છે. આવા નેતાઓ વિશે શું કહેશો કે જે જનતાએ આટલા પ્રેમથી ખોબે ખોબે જેમને વોટ આપ્યા છે, એ જનતાના તો નથી થતા, પરંતુ પોતાના પક્ષના પણ નથી થતા. આપણો મુદ્દો પક્ષનો નથી દર્શક મિત્રો, અમારો મુદ્દો એ છે કે આ જે નેતાઓ છે જે પોતાના પક્ષના પણ નથી થયા અને જનતાનું કામ કરવાની બદલે તેમને અધૂરો છોડીને જાય છે, બરાબર, અને પછી ફરી એ જ જનતાની સામે આવે છે, શું કહેશો? અત્યારે બે વસ્તુ ચાલે છે જી, એક લાલચની રાજનીતિ અને એક ડરની રાજનીતિ. સૌથી પહેલા તો સામેવાળા પક્ષને તોડવામાં આવે જી. તોડવામાં કઈ રીતે? પૈસાના વજનથી. જે ટેકાનો ભાવ કહેવાય ને, ખેડૂતો માટે ટેકાનો સંભાવનો શબ્દ યુઝ થાય છે, એમ આ લોકોનો બી કંઈક ટેકાનો ભાવ નક્કી કર્યો હોય. એ ટેકાનો ભાવ એક વખત, બે વખત, ત્રણ વખત મૂકવામાં આવે, એના પછી શું થાય? જો એ ભાવમાં બી ના તૂટતો હોય તો ક્યાંક જગ્યાએ એમના કોઈ કાંડ હોય, એ છુપાયેલા હોય, એમને શોધવામાં આવે જી. અને એ કાંડને છુપાયેલા હોય એને શોધીને જનતા સમક્ષ મૂકવાના, એમનો ડર પેદા કરવામાં આવે કે આ તમારા બધા કાંડો હવે જનતા સમક્ષ ખુલી જશે, ખુલી જશે, તમે અમારા પક્ષમાં જોડાઈ જાઓ. જો અગર તમે અમારા પક્ષમાં નહીં જોડાઓ તો તમારા બધા કાંડ જનતા સમક્ષ ખુલ્લા પાડી દેવામાં આવશે. અમુક લોકો ડરના મારે જોડાતા હોય છે અને અમુક લોકો લાલચના મારે જોડાતા હોય છે કે જનતા તો આખી જિંદગી મારા ઘર થોડી ભરવાની છે, મેં મારા સાત પેઢીનું કરી લો, મારે ઇન્ટરનેશનલ આઉટ ઓફ કન્ટ્રીમાં મોટેલો કરી લો, મારું થઈ ગયું ને, બસ મારે શું જોઈએ, બનાવી દેવાની, ધેટ્સ ઇટ. તો આ બે રાજનીતિ રમાતી હોય છે, આપણે આનો જ વિરોધ છે. અને સૌથી મોટું પક્ષ પલટું નેતાઓનો તો પાર્ટ એક, પાર્ટ બે ને પાર્ટ ત્રણ ને પોતે ચાલ્યો છે. કરજણમાં અક્ષય પટેલને ભારી બહુમતીથી બીજેપીની વેવ હતી, એવામાં જનતાએ કોંગ્રેસને જીતાડ્યું, તેમ છતાંય આ બીજેપીમાં ગયા. કદાચ કોઈ હારેલો જાય તો સમજ્યા, તમે જીતીને બીજેપીમાં જઈ રહ્યા છો અને હવે પાછી ત્યાં જ આગળ તમે બીજેપીમાં ટિકિટ માંગવાના છો, કઈ રીતે શક્ય છે? તમે જનતાને શું બેવકૂફ શું લાગો છો? આ જે પરિસ્થિતિ, આ લોકો જે રમત જે રમી રહ્યા છે, આ જનતાનું આમાં ભલું દેખાય છે આપણે? બહુ એક સ્પષ્ટ વાત કહું, જેમ હું પહેલા બી કહેતો હતો, સારું એક્ઝામ્પલ આપું કે આપણે ચાર દિવસ માટે બહાર ફરવા જઈએ અને આપણે ઘરને તાળું મારીએ તો આપણે પડોશીને કહેતા જઈએ છે કે જોજો સાચવજો, પણ જ્યારે હકીકત શું હોય છે, એ ઘરને આપણે અંદર સોનું હોય, 25,000 રોકડા હોય, જો એને સાચવવા હોય ને તો આપણે જ ચાર ઇન્ટરલોક મારવા પડે. એ કંઈ બાજુવાળાને સાચવજો કંઈ નહીં, આપણું ઘર સાચવવા નાઇટ શિફ્ટ નથી કરવાનો, ત્યાં આગળ સિક્યોરિટી ગાર્ડ નથી બનવાનો. સેમ વસ્તુ આ છે કે જનતાએ એનું ભલું ઈચ્છવું હશે તો હવે જનતાએ જાગૃત થવું પડશે, એને સમજવું પડશે કે કયો નેતા કામનો છે, કયો નેતા ભ્રષ્ટાચારી છે, કયો નેતા એનું જ કરે છે, જનતાનું નથી કરતો. આ કઈ રીતે શક્ય બનશે કે પહેલા એવું થતું હતું કે મને વોટ આપો હું આ કામો કરીશ, ના, હવે ઊંધી નીતિ, પહેલા કામ કરો પછી વોટ આપો, ત્યારે જઈને જનતાનું ભલું થશે, બાકી આમ ભલું તો ક્યારેય નહીં થાય. ચોક્કસ મયુરભાઈ, જે પ્રકારે જે પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે, આ પરિસ્થિતિ શબ્દ હું ઘણી વાર બોલ્યો, આ પરિસ્થિતિ આપ મયુરભાઈ જાણો જ છો કે ખાલી વડોદરા નહીં, રાજકોટ, સુરત, અનેક જગ્યાએ રોડ રસ્તા તો બગડ્યા છે, પરંતુ હાલનો લેટેસ્ટ આ કોરોના મહામારી, કોરોના મહામારીમાં મયુરભાઈ આપ જાણો છો, આપે ઘણી બધી પ્રજા સમક્ષ ઘણી બધી જે કરવાની કામગીરી હતી આપે કરી જ છે. સિવિલની અંદર ઘણા બધા મુદ્દાઓ આવે છે, દવાઓ એક્સપાયરવાળી સુરતમાં આપવામાં આવી, ઘણા બધા મુદ્દાઓ આવ્યા છે.
વડોદરાની અંદર પણ આવ્યા છે, શું માનો છો કોરોનાની કામગીરી કેવી હતી? સૌપ્રથમ તો મેં પહેલા બી કીધું હતું મારા વિડીયો મેં જ્યારે લોકડાઉનમાં ઘરે બેસીને બનાવ્યા હતા ત્યારે એ જ વસ્તુ કીધું હતું કે આ જે ગુજરાતમાં જે નેતૃત્વ થયું છે ને એ નેતૃત્વ જ ગુજરાતને 10 ગણું પાછળ લઈ ગયું છે, 10 વર્ષ પાછળ લઈ ગયું છે. બેરોજગારી છે, ખેડૂતોને પાક વીમો નથી, આપણો આર્થિક દર ઘટી ગયો છે, વર્ષોથી જે નોકરીઓ કરતા હતા જેમની કંપનીઓ ફેક્ટરીઓ હતા એમને તાળા વાગી ગયા છે. આ ઘણા સમયથી આ જે ખરાબ નેતૃત્વના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી વાત, છેલ્લા 6 વર્ષમાં કે 10 વર્ષમાં સરકારી હોસ્પિટલો કેટલી બની? આ પહેલો પ્રશ્ન. સરકારી સ્કૂલો કેટલી બની? આ બીજો પ્રશ્ન. અને ત્રીજી વાત કહું તમને કે રૂપિયા ભંડોળ 10 લાખ કરોડ, 5 લાખ કરોડ, 35,000 કરોડ, 35 કરોડ મૂકવામાં આવે છે. અગર એ થઈ રહ્યું છે તો ક્યાં છે એ બધું? એ પૈસા જે ગ્રાન્ટો મંજૂર કરવામાં આવ્યો છે તો ક્યાં છે? આજે એક બહુ મોટી કોમેન્ટ આવી હતી મને કે SSGમાં તમને દાખલ કરવામાં આવે તો 99% ચાન્સીસ તમારા પાછા આવવાના છે જ નહીં. તો આ આપણા ગાલબડ તમાચો છે કે આઝાદી પછી બી અત્યારે મારી જોડે ભલે પૈસા નહીં હોય તો હું દેવું કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થઈશ, પણ ત્યાં હું જવાનું પસંદ નહીં કરું. કેમ? પ્રાઇવેટમાં ચાર્જિસ પણ મયુરભાઈ ખૂબ હેવી છે, વધારે છે. કારણ કે ઘણાના પૈસા ઇન્વોલ્વ છે સાહેબ, ઘણાના. જે 3-સ્ટાર 5-સ્ટાર હોટલોનો ધંધો નહોતો ચાલતો, રેસ્ટ હોટલ્સ જે 40 રૂમની હોય, 50 રૂમની, 70 રૂમની, સાહેબ એમને કોવિડ સેન્ટરમાં બનાવી દીધા, કોવિડ સેન્ટર બનાવી દીધા, એટલે ત્યાં આગળ પર ડે 10,000, 20,000, 30,000 તો સાઠગાંઠ હતી. બીજી વાત, તમારે હોટલોને કેમ આ કરવી પડી? એનો મતલબ તમારી જોડે સુવિધા જ નથી હોસ્પિટલો. તમે એક ટ્રેનને આખી હોસ્પિટલ બનાવી હતી બેડોની, કદાચ 600 બેડની, એ ટ્રેન મને દેખાઈ જ નથી. ત્યાં કોને એડમિટ કરે એ બી નથી દેખાય. એક ઇમોશનલી ટચ કરે છે, જેમ મેં પહેલા બી કહેતો હતો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો ત્યાં આગળ 50,000 લોકો મેચ જોતા હોય, 5 લાખ લોકો જોતા હોય. ઇન્ડિયા ઝિમ્બાવેની મેચ 5 લોકો બી ના જોતા હોય. કેમ? કેમ કે ઇમોશનલ ટચ છે કે પાકિસ્તાન એટલે ત્યાં આગળ જ મારી દેશભક્તિ આવે છે. એટલે આ લોકો દેશભક્તિના માધ્યમથી તમને ઇમોશનલી ટચ કરે છે, ઇમોશનલી બ્લેકમેલ કરે છે. અને ચૂંટણી સમયે ઇન્ડિયા પાકિસ્તાન આ ચીન બોર્ડર પર તનાવ હતો. જો કોરોના અફઘાનિસ્તાનથી આવ્યો હોત તો આ તનાવ અફઘાનિસ્તાનની બોર્ડર પર હોત. આ રમત છે જાતની, અને આમાં આપણને ભ્રમિત કરવામાં આવે છે. હું દરેક જનતાને કહું છું કે તમારી સોસાયટીના પ્રોબ્લેમ્સ તમને ખબર હોવા જોઈએ, તમારા એરિયાના ખબર હોવા જોઈએ, તમારા સિટીના ખબર હોવા જોઈએ, ત્યાર પછી રાજ્ય આવે અને ત્યાર પછી દેશ આવે. જો તમારું પરિવાર સુરક્ષિત હશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, તમારી સોસાયટી સુરક્ષિત હશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, તમારો એરિયા સુરક્ષિત હશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય ને, ત્યાર પછી જઈને તમે સિટી પર જાઓ, રાજ્ય પર જાઓ અને દેશ પર જાઓ. 370 હટી રામ મંદિર બન્યું, કેટલા લોકો દર્શન કરવા જશે મને કહેજો. આપણા માટે ઘણા ગર્વની વાત છે, પણ મેઇન વસ્તુ એ છે જ્યાં સુધી આપણી સોસાયટી જ સુરક્ષિત નહીં હોય, આપણો પરિવાર જ સુરક્ષિત નહીં હોય, તો આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ. ચોક્કસ મયુરભાઈ, વાત કરીએ તો હાલ જ એક પોસ્ટ જોઈ છે, એક સારા ખૂબ મોટા લેવલના નેતાના FB એકાઉન્ટ પર, આપે પણ જોઈએ છે કે પહેલાં તો સરદાર વલ્લભભાઈ પટેલને આપણા નમન છે, ખૂબ સારું વ્યક્તિત્વ, આપણે એમની કમ્પેર કોઈ સાથે ના કરી શકીએ, પરંતુ ખૂબ સારી બાબત છે કે એમની પ્રતિમા ખૂબ સારી બનાવી છે, ખૂબ સારી બાબત છે, પરંતુ ત્યાંના લોકોના પ્રશ્નો મયુરભાઈ હજુ સુધી સોલ્વ ના થયા હોય એવું લાગે છે. લાગવાની કેમ વાત છે? થયા જ નથી. હજુ બી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ત્યાં આગળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી. ઓકે સર, તમે ક્યારેક કંઈક નિર્માણ કરવા જાઓ ને, કાં તો કંઈક સારું કરવા જાઓ, તો એની સામે કંઈક ગુમાવવું પડતું હોય ને, તો એનું ધ્યાન સૌથી પહેલાં રાખો. કેમ કે તમે હજારોની સંખ્યામાં લોકોને મોતના મુખમાં ધકેલી દો અને હજારોને ત્યાંના પ્રતિમાના દર્શન કરાવો તો યોગ્ય નથી. ત્યાં મોટી સંખ્યામાં લોકોના ઘરો નહીં, લોકોને ગામડે ગામડા સાફ થઈ ગયા છે. ત્યાં આગળ વળતર પૂરું હજુ લોકોને નથી મળ્યું. ત્યાં આગળ હજુ બી નોકરી આપવાની કીધી હતી, લોકોને હજુ બી નોકરી નથી મળી. ત્યાં હજુ બી લોકોને ઘરોમાંથી કાઢીને મારવામાં આવે છે. લોકો રડી રહ્યા છે, પગે પડી રહ્યા છે. ત્યાંથી મયુર જોશી જનતા રાજ સુધી પ્રશ્ન આવે છે, MJTV લાઈવ સુધી પ્રશ્ન આવે છે, એ કેમ આવે છે? હું હજુ ઊભો થાય મને વધારે સમય નથી થયો. આટલા સત્તા પક્ષ, વિપક્ષ, ઘણા એવા પક્ષો છે, ઘણા સક્ષમ નેતા છે, કેમ ત્યાં ધ્યાન દોરી નથી આપવામાં આવી? કેમ એ લોકોનો
જે વર્ષોથી વની બેઠેલા છે જે નેતાઓ, એ લોકોને છોડીને મયુર જોશીનો સંપર્ક કરવો પડ્યો, એનું કારણ શું? એનો મતલબ એ છે કે બસ લોકોને પોતાની તિજોરીઓથી, પોતાનાથી મતલબ છે, જનતા શું કરે એમનાથી એમને કોઈ મતલબ નથી, બસ એમના ઘર ભરાય, એમના છોકરાઓનું ભવિષ્ય સુધરે એમની એમને પડેલી છે. કોઈ છોકરો ખુલ્લા પગે રખડતો હોય, એને નાક લૂછવા રૂમાલ ના હોય, એના શરીર પર કપડાં ના હોય, 5 વર્ષથી છોકરી લઈને 65 વર્ષના બાને ખુલ્લામાં જાજરું જવું પડે, તો એનાથી બી એમને મતલબ નહીં હોતો. એમને મતલબ ફક્ત ને ફક્ત એમના પરિવારનો હોય છે. ત્યારે જઈ અને એ પરિવારોની કમ્પ્લેન મારા સુધી બી આવી હતી. હજુ બી ત્યાં ઘણા લોકો પીડિત છે અને એમના પ્રશ્નો બી મારા સુધી આવ્યા છે. હું અગર જો આપણા તમારા માધ્યમથી, બીએન ન્યૂઝના માધ્યમથી અગર દર્શકો જોતા હોય ને, કદાચ આપણે જે રીતેનું આપણું TRP બી ગણો તો એ રીતની છે કે નેતાઓ બી આપણા વિડીયો જોતા જ હોય છે, તો એમને બી કહું છું કે બહુ જલ્દીથી એ ઘણા લોકો પીડિત છે, એમના નિરાકરણ કરો અને એમના પ્રશ્નો હલ કરો. દુવા કામ લાગશે. જો કોઈની હાય લેશો તો બની બેઠેલા હશો અને જેટલું બી બનાવ્યું હશે બધું સાફ થઈ જશે. મયુરભાઈ, આપણે પક્ષ અને વિપક્ષની વાત કરી, એક ઘણો મોટો મુદ્દો છે. આપણો કોઈ પક્ષ તો છે જ નહીં, પરંતુ તમને શું લાગે છે, આ પક્ષ સત્તાધારી પક્ષ તો છે જ, પરંતુ આ વિપક્ષની કામગીરી? મેં મયુરભાઈ એક લોક મૂકે ચર્ચા એવી પણ સાંભળી છે, હવે આ પાછા ફરિયાદો પણ કરશે, કરે તોય વાંધો નથી, કે વડોદરાની અંદર પરિસ્થિતિ એવી છે કે અમુક વિપક્ષના જે પક્ષની સામેના જે વિપક્ષના અમુક નેતાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. એ નેતાઓને નહીં, એમના ભાણિયા ભત્રીજા ફુવા મામાના છોકરાઓને, કયા કે રોડ બનાવવાના, વોટ એવર, સરકારી અમુક અમુક ગ્રાન્ટોના. એટલે કહેવાનો મતલબ એવો છે કે સત્તાધારી પક્ષ જો સાઠગાંઠ કરીને, શું વિપક્ષ પણ આ રીતે પોતાનો ફાયદો જોવે છે? કારણ કે વિપક્ષ, આપ જાણો છો કે વિપક્ષે જે વિરોધ કરવાનો હોય, જનતા માટે જે કામગીરી કરવાની હોય, વડોદરામાં ખાસ કરીને વાત કરીશું, વડોદરામાં ક્યાંક ને ક્યાંક એ કામગીરી વિપક્ષની થાય છે કે કેમ, તમને શું લાગે? અગર વિપક્ષ એની કામગીરી બખૂબી નિભાવતું હોત જી, તો અમારે બોલવું જ ના પડત, મયુર જોશી પેદા બી ના થાત, જનતારાજ બી પેદા ના થાત જી, અગર વિપક્ષ એની કામગીરી ભરપૂર રીતે નિભાવતું હોત. પણ વિપક્ષ ક્યાંક ને ક્યાંક નબળું છે, એ ખબર નહીં કઈ માનસિકતામાં જીવી રહ્યું છે કે સત્તાને મુંહ તોડ જવાબ નથી આપી રહ્યું, પ્રોપર વિરોધ નથી કરી રહ્યું, કામ નથી કરી શકતું. ત્યારે જઈ મયુર જોશી આવા ઘણા સામાજિક સંગઠનો જેમને બહાર આવવું પડ્યું છે, મારા જેવા ઘણા યુવાનો બોલી રહ્યા છે, લડી રહ્યા છે. વડોદરાની તમને વાત કરું, 2022માં વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ જી, 2012માં કદાચ એના પર અમલ કરવાના હતા, વિચાર મંજૂર લાયા હતા, આજ સુધી એની પરિસ્થિતિ જુઓ. જ્યારે જ્યારે ચોમાસું આવે છે, ત્યાંના સ્થાનિક આખા વડોદરાવાસીઓ અને ત્યાં નિયર બાય વિશ્વામિત્રીના દરેક લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. ચોક્કસ ક્યાંક ઉઠીને કદાચ આ પૂર આવી ગયું તો, કેમ કે ઘર એકવાર બને છે અને ઘણી મહેનતથી બને છે. આમની જેમ એવું નથી કે ટેન્ડરો ભર્યા નથી કે સીધું આપણું એક ઘર થઈ ગયું નથી. હું તમને એ બી કહું છું કે RTIની જે વાત કરી જી, એ વસ્તુ જે છે કે તમે RTIનું શું છે એનું મહત્વ સમજો, તમે તમારી સોસાયટીમાં એરિયામાં કેટલાની ગ્રાન્ટ મળી, કેટલાની વપરાઈ, ટેન્ડર કેટલા ભરવા માટે આવ્યા હતા, કેટલા ભરાયા, કોનું પાસ થયું અને પાસ થનારો વ્યક્તિ બી કોણ છે, અને એ ગ્રાન્ટ 25 કરોડ આવી, કેટલી વપરાઈ, કોના પાછળ વપરાઈ, આ બધું જો તમે માહિતી માંગશો ને, ત્યારે જઈ અને એનો કોર્પોરેટર વિધાનસભાનો જે MLA હશે એ દરેક લોકોને ખબર પડી જશે કે આ જાગૃત થઈ ગયા છે. મારે પૈસા વાપરવાની જગ્યાએ મારે જેલના સળિયા ગણવા પડશે, એની જગ્યાએ હું આ પ્રોપર કામ કરું, નહીં તો મારી હવે દશા બગડી જશે. એના માટે જનતાએ જાગૃત થવું પડશે અને જનતા જાગૃત થશે તો કામ ઓટોમેટિક થવા લાગશે. ચોક્કસ મયુરભાઈ, જે પ્રકારે આપણે વાતચીત કરી, તમે જાણો જ છો કે જે આ પરિસ્થિતિ થઈ છે, જનતા થોડું હજુ બોલવામાં કાચું છે, જે જનતા જેવો અવાજ જનતાએ પણ ઉઠાવવો જોઈએ, ચોક્કસપણે એ રીતે અવાજ નથી આવી રહ્યો, પરંતુ હવેની પરિસ્થિતિ બદલાશે એવું લાગે છે આપને? તમે અગર લોકડાઉન પહેલાંની પરિસ્થિતિ જોતા હોય ને લોકડાઉન પછીની જોતા હોય ને, તો જનતા ઓલમોસ્ટ 80% જી, 80% જનતા હવે જાગૃત થઈ ગઈ છે, સમજવા લાગી છે કે જે આંધળા બનીને ભક્ત બનીને જે કરતા હતા ને એ હવે નથી કરતા. હવે એમને સમજ પડવા લાગી છે કે મારો રોડ ટેક્સ, મારો ટોલ ટેક્સ, મારો હાઉસ ટેક્સ, આ બધા ટેક્સો મારા ક્યાં જાય છે, કોની તિજોરીઓમાં જાય છે, એની સામે મને શું મળી રહ્યું છે, આ બધું આ લોકો સમજવા લાગ્યા છે. એ ઇમોશનલી ઉરી સર્જિકલ સ્ટ્રાઇકના મ્યુઝિકથી, બાહુબલીના મ્યુઝિકથી,
હવે એટ્રેક્ટ નથી થતા, હવે એમને ખબર પડવા લાગી છે. ને હજુ બી જે લોકો જાગૃત ના હોય એમને કહી દો, જાગૃત થઈ જજો, એ તમારા માટે અને તમારા પરિવારના ભવિષ્ય માટે જ છે, બીજા કોઈ માટે નથી. ચોક્કસથી મયુરભાઈ, આપણે વાત કરીએ એમ કે ગીત છે સુનો ગોર છે દુનિયાવાળું, આ ગીત જ્યારે વાગે ને ત્યારે રૂવાડો ઊભા કરી દે છે, અને આ ગીત પર ઘણા બધી ચૂંટણી એમને એમ જીતાઈ છે. પરંતુ મયુરભાઈ વાત કરીએ કે લોકડાઉનની પરિસ્થિતિ, આ તમામ જેટલા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે, તમામની હાલત મયુરભાઈ ખૂબ જ કફોડી હતી. આપ જાણો જ છો કે લોકડાઉનમાં લોકો પાસે ખાવાનું કઈ રીતે લાવવું એ ખબર નથી પડતી. આવી જ્યારે લોકડાઉન પૂરું થયું, સરકારશ્રીએ છૂટછાટ આપી, પરંતુ આપે જાણો છો, હું જાણું છું, તમામ દર્શક મિત્રો પણ જાણે છે કે આજે 3 મહિનાની ગેપ બાદ છૂટછાટ આપવાથી કોરોનાના નામનો જે ભય હતો, લોકો ગામની બહાર નહોતા નીકળતા, તાલુકામાં નહોતા જતા, તો જિલ્લામાં ક્યાંથી આવશે? બરાબર, પાદરાના કે ડભોઈના આજુબાજુના વાઘોડિયાના કોઈ પણ સિટીમાં આવા તૈયાર નહોતા. આવો સમય હતો કે જ્યારે તમામ લોકોના રોજગાર બંધ હતા, એવો સમય હતો કે 2 વાગે ધંધો બંધ કરી દેવો પડતો હતો, 12 વાગે બંધ કરી દેવો પડતો હતો, નહોતો ખોલતા. અને બીજું કે કદાચ જો એ એરિયામાં કોઈ એક પોઝિટિવ આવી જાય તો આખો એરિયો બંધ થતો હતો. આવી પરિસ્થિતિમાં પતરાકાંડ થયો, આપ જાણો છો, પેપરોમાં મોટા મોટા બેનર બધા લાગ્યા છે કે પતરા વોટ. પછી બીજું, પતરાકાંડ બાદ આ કોરોનાની મહામારીમાં માસ્કની વાત કરીએ, માસ્ક તો મને લાગે છે વિતરણ તો બહુ કર્યા સરકારે, ઘણા બધા કર્યા આપ જાણો જ છો, પરંતુ આ માસ્ક જ્યારે લોકો પાસે ખાવાના પૈસા નહોતા, ને આપ જાણો છો કે રોજગાર પાદરા વાઘોડિયા કે કોઈ પણ GIDCમાં અત્યારે રોજગાર મયુરભાઈ 300 રૂપિયા 350 રૂપિયા છે એક સામાન્ય વ્યક્તિનો, અને મજૂર જે હોય એની તો વ્યક્તિગત વ્યથા આપણી વાત કરીએ તો 200 રૂપિયા 150 રૂપિયા કમાય છે. પરંતુ આવા સમયે 1000 રૂપિયા દંડ વધારવો, અલગ અલગ બીજા દંડ વધારવા, આ કેટલું યોગ્ય હતું? તમે આમાં ડીપલી નહીં જાઓ ને તો બી તમને સિમ્પલી ખબર પડી જશે કે સરકારને હવે ખબર પડી ગઈ છે, સત્તાને, કે હવે આપણે જવાનું છે જી 2022માં. તો જેટલું સમેટાતું હોય ને એટલું સમેટી લો. બાકી એક વસ્તુ સમજાવો કે 200 રૂપિયાનો દંડ કર્યો તો 200ના 500 ક્યારે કરીએ? જ્યારે 200 રૂપિયા કરવા છતાંય ઘણા લોકો માસ્ક ના પહેરતા હોય તો 500 કરો. તો સરકાર પહેલા એ આંકડા આપે કે કેટલા કરોડો તમે ઉઘરાયા, જી કેટલી લાખો સંખ્યામાં લોકોએ માસ્ક નહીં પહેર્યા તો તમારે 500 કરવા પડે. ઓકે, 500માં તમે કેટલા કરોડો ઉઘરાયા અને કેટલી લાખો સંખ્યામાં લોકોએ નહીં પહેર્યા એટલે તમારે 1000 રૂપિયા દંડ કરવો પડ્યો. જી, વસ્તુ એ નથી, 200ના 500 ને 500 ના 1000 કેમ કર્યા? કેમ કે એમને એવું હતું કે 200 રૂપિયા કરીશું તો મોટી સંખ્યામાં આંકડો આવી જશે, જે મોટી સંખ્યામાં ફંડ ભેગું કરવું પડશે કરી લઈશું. પણ પબ્લિક જાગૃત હતી, માસ્ક પહેરતી હતી, અમુક જ સંખ્યામાં એવું હતું કે છૂટી જતા હતા. તો આ એમને થયું કે આ તો 10,000 15,000 20,000 જ ફંડ આવે છે તો આ લોકોના પગાર કેમ ના કરીશું, એટલે 500 કરવામાં આવ્યું. તેમ છતાંય પબ્લિક પહેરતી હતી અને કંઈક 2-5-50 છૂટી જતા હતા. તો એના માટે પછી શું કર્યું કે 1000 કરો પણ ફંડ ભેગું કરો. ચોક્કસ, એટલે ફંડ ભેગું કરવા માટે આ માસ્કનો તાઇફો હતો. બાકી જો આપણા જીવની ચિંતા મુખ્યમંત્રીને એ હદ સુધી હોય કે 1000 રૂપિયા દંડ કરતા હોય તો શું ભારી સંખ્યામાં રેલીઓ કરતા હતા? તો એ લોકોને એમના નેતાઓની ચિંતા નહીં કે મારા પ્રમુખને કંઈ થઈ જશે, તો મારા MLA ને કંઈ થઈ જશે, તો મારા કાર્યકર્તાને કંઈ, અરે સાસુના સમ ખવડાઈને ગરબા રમ્યા છે, તો એ લોકોની ચિંતા એમને નહીં હોય. પણ એમને ખબર છે કે આ બધું એક માધ્યમ છે કે આના થ્રુ પબ્લિકને ડરમાં લાવી. પહેલાં લોકડાઉન કર્યું, જ્યારે કર્ફ્યુની જરૂર હતી ત્યારે લોકડાઉન કર્યું. 2 મહિના પબ્લિકે એમના પૂરેપૂરા સરકારને આપી દીધા કે તમે નેતૃત્વ કરો એની અંદર અમે જીવીશું. પણ સરકાર આ ટોટલ ફેલ ગઈ. 144 લગાવી, શાકભાજી મેડિકલ પર અસંખ્ય લોકો ભેગા થતા હતા. સૌથી મુદ્દાની વાત કરું, દર્શકોને બી કહું છું, 5 કેસ પર ઇન્ડિયા બંધ હતું, 50,000 કેસ પર ઇન્ડિયા ખુલ્લું છે. તો આ વસ્તુ કઈક જગ્યાએ ઇફેક્ટ કરે છે ને કઈક જગ્યાએ શંકા બી ઊભી કરે છે. હું આમાં વધારે વાત નહીં કરું, આટલું બોલી પૂર્ણ. ચોક્કસ મયુરભાઈ, મારો છેલ્લો ક્વેશ્ચન એ રહેશે, આ પરિસ્થિતિ ચાલી રહી છે, હવે આપના માધ્યમથી હવે લોકો જાગૃત પણ થઈ રહ્યા છે અને હવે લાગે છે પણ, અને આપે કહ્યું એમ કે 80% જનતા જાગૃત પણ થઈ છે, આવનાર સમયમાં વધારે પણ જાગૃત થશે, આપને શું લાગે છે હવે આગળનો સ્ટેપ આપનો શું રહેશે? અને ખાસ આપે જે બેનર રાજ ચલાવ્યું છે, બેનરો તમામ જગ્યાએ, આપણે જે મુદ્દા તમે જે લખ્યા છે કે 50% પગારનો કાપ થવો જોઈએ અને જ્યાં સુધી ગુજરાતનું દેવ ના પતે, ઘણા બધા તમે મુદ્દા લખ્યા છે, હવે મયુર જોશીનો આગળનો સ્ટેપ શું રહેશે?
અમે ભારી સંખ્યામાં બેનરો લગાવ્યા હતા કે જ્યાં સુધી ગુજરાતનું દેવું ના પતે ત્યાં સુધી નેતાઓના પગાર બંધ કરો, જ્યાં સુધી દેવું ના પતે ત્યાં સુધી નેતાઓને મળતી સુવિધા પર 50% કાપ મૂકો, સરકારી દરેક કચેરીઓમાં કેમેરા લાગવા જોઈએ, પ્રસારણ જાહેરમાં થવું જોઈએ, નેતાનો છોકરો સરકારી સ્કૂલમાં જ ભણવો જોઈએ, સરકારી હોસ્પિટલમાં જ એડમિટ થવો જોઈએ. આ દરેક મુદ્દાઓ આપણે આવરી લેવામાં આવ્યા હતા. નેતા ઓછામાં ઓછું 12 પાસ હોવો જોઈએ. અમે આ બેનરોમાં ઘણી સારી એવી સફળતા પ્રાપ્ત કરી. સરકારે મજબૂર થઈને 30% પગાર કાપવો પડ્યો, એની અમારી જીત છે. પણ જ્યાં બી અમે જાહેર સ્થળો પર બેનરો લગાવીએ છીએ તો આ લોકો કાઢી લે છે. તો આપણે તો એજ્યુકેટેડ છે, એવું તો છે નહીં કે આટલેથી અટકીશું. સારો એવો આઈડિયા લાવ્યા છે અને તમારા માધ્યમથી કદાચ ટૂંક સમયમાં આવી બી જશે. અને હું દરેકને કહું છું કે હવે સોસાયટીઓમાં બેનર મારીશું અને કાર્યકર્તાના ફેસથી ફેસ એના પર હશે અને એનાથી દરેક સોસાયટીઓમાં હવે બેનર મારીશું. તમે સોસાયટીઓમાંથી કઈ રીતે કાઢશો? હવે ઘરે ઘરે સુધી પહોંચાડીશું. તમે જાહેર પરથી લઈ લીધા, સોસાયટીઓમાંથી કઈ રીતે લેશો? અને જો તમે સોસાયટીઓમાંથી બી લઈ લીધા તો અમે ઘરની અંદર મરાવડાવીશું કોમ્પાઉન્ડમાં, ત્યાંથી કેવી રીતે લેશો? પણ અમે જનતાને જાગૃત 100% કરીશું. જનતા રાજ, શિક્ષા અભિયાન, જય જવાન જય કિસાન, મહિલા સશક્તિકરણ, ફાઇટ વિથ કરપ્શન, જનસેવા હિત પ્રભુ સેવા અને સ્વચ્છ ગુજરાત, સુરક્ષિત ગુજરાત અને સ્વસ્થ ગુજરાત, આ મુદ્દા પર જ કામ કરી રહ્યું છે અને આ મુદ્દા પર જ કામ કરીશું. આમાં કોઈ પોલિટિકલ મુદ્દો નથી. રાજનીતિમાં આવ્યા છે પણ રાજનીતિ કરવા નહીં, રાજનીતિ સુધારવા આવ્યા છે. સિસ્ટમને સુધારવા માટે સિસ્ટમમાં ઘૂસવું જરૂરી છે. એ માટે આપણે સિસ્ટમમાં ઘૂસ્યા છે અને 100% આપણે પરિવર્તન અવશ્ય લઈશું. ફેન ફોલોઅર આપના વધ્યા છે, ચોક્કસથી લોક ચાહના વધી છે. આવનાર સમયમાં રાજકારણમાં આપનો સ્ટેપ કેવો રહેશે? ટૂંક સમયમાં કરજણ બેઠક પર તમને જેમ ખબર છે, દર્શકોને બી ખબર છે, આપણે વિધાનસભા લડવા જઈ રહ્યા છે. પેટા ચૂંટણી કરજણ પર દાવેદારી નોંધાઈ છે. કોર્પોરેશનમાં જે રીતે એ બેઝિક કહેવાય, પાયો કહેવાય, ત્યાં આગળ કોર્પોરેશન બી દેવામાં છે, ત્યાં બી ઘણો ભ્રષ્ટાચાર છે. તો આપણે નક્કી કર્યું છે કે કોર્પોરેશનમાં બી આપણા કાર્યકર્તા ઉતારીશું. જે બી જનતાને ચૂંટણી લડવી હોય એ દરેક લડી શકે છે. મારો સંપર્ક કરે, ફક્ત 12 પાસ હોવા જોઈએ, તમારા વિસ્તારના તમને લોકો ઓળખતા હોવા જોઈએ અને ત્રીજી વાત, તમારી નીતિ ચોખ્ખી હોવી જોઈએ. આપણે કોર્પોરેશન બી લડાઈશું, સરપંચો બી લડાઈશું અને આપણો એક ધ્યેય છે, દરેક ઉમેદવારી પર હજારોની સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરાવવા જોઈએ. ત્યારે જઈને આમની ઊંઘ ઉડી જશે, નહીં કે આપણે ઘરે બેસીને તમાશો જોઈએ. દરેક ઉમેદવારી પર 7-7, 8-8, 10-10 હજાર ઉમેદવારી પત્રો ભરાવવા જોઈએ, ત્યારે આ લોકોની ઊંઘ ઉડશે. 2022માં આપણો ટાર્ગેટ છે 182 સીટો પર દરેક જગ્યાએ આપણે વિધાનસભા લડવાનું. મયુરભાઈ, મારો આ છેલ્લો ક્વેશ્ચન છે, પરંતુ ખૂબ મોટો અને સડકતો સવાલ ગુજરાત માટે છે. આપે જે પ્રકારે 12 પાસની વાત કરી, મયુરભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ભણ્યા હોય છે, બીકોમ કર્યું હોય છે અને આગળ પણ ભર્યા હોય છે, પરંતુ અમારી રૂબરૂના પણ અનેક કિસ્સાઓ છે તેવા વિદ્યાર્થીઓને જોબ ન મળવાના કારણે, તેમના એજ્યુકેશન પ્રમાણે, તેમની લાયકાત પ્રમાણે વ્યવસ્થિત જોબ ન મળવાના કારણે તેઓ 5-6 હજાર 7 હજારની અંદર કોઈ કંપનીમાં જોબ કરતા હોય છે. રોજગારી આપવાની વાત હતી 2 કરોડને, શું લાગે છે કેટલા કરોડને રોજગારી મળી છે? સપોઝ હું જનતાને એ જ વાત કહું, જે જાગૃતવાળી વાત હતી ને એ જ છે કે કદાચ મયુર જોશી તમને એવું કહી દેશે કે અગર તમે મને વોટ આપશો તો દરેકને હું 100-100 ગ્રામ ચાંદી આપીશ. તો એમને સમજવું જોઈએ કે આ 100-100 ગ્રામ ચાંદી લાવશે ક્યાંથી? ચોક્કસ એમાં અત્યાર સુધી ભરમાવવામાં આવ્યા હતા. તમને હું કહી દઉં કે એવી કોઈ કંપની બતાવો જે મોદી સાહેબ આપણા ઘણા સમયથી પરિશ્રમ કરતા હતા કે દરેક આઉટ ઓફ ઇન્ડિયા પ્રવાસ કર્યો એમને, કે 12 કંપનીમાંથી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લાવે. આપણા વિજય રૂપાણી સાહેબ એવું કહે છે કે ગુજરાત આપણું વિકાસશીલ છે. કેટલી કંપનીઓએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું? કેટલી કંપનીઓ રોજગાર લાવવા માટે, રોજગાર આપવા માટે વિદેશી કંપનીઓનું અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. સેકન્ડ, તમારી જે કંપનીઓ છે, જે તમારી BSNL છે, તમારી LIC છે, તમારી હિન્દુજા છે, જેટલી બી કંપનીઓ હશે, ઇવન જે આપણી અહીંની પોતાની હશે, એમને મોટિવેટ કરવી પડે, એમને બનતી સહાય આપવી પડે. બીજી વસ્તુ, જે લોકો પાસ આઉટ થઈ રહ્યા છે IIT માંથી કે સારી યુનિવર્સિટીઓમાંથી જે પાસ આઉટ થઈ રહ્યા છે સારી ડિગ્રીઓમાંથી, એમની જોડે ડિબેટો કરવી પડે. જેમ કે આપણા અબ્દુલ કલામ સાહેબ હતા રાષ્ટ્રપતિ, એ યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટો જ્યારે ડિબેટ કરતા હતા, ફેસ ટુ ફેસ મળતા હતા, એનાથી ક્યાંક એમને બી શીખવા મળે અને ક્યાંક સ્ટુડન્ટોની જોડે શીખવા મળે. આજે જો તમે કંઈક કરી નહીં શકતા, તમે ભણેલા જ નથી તો શું કરવા?
પૈસાના જોર પર તમે બે નંબરના જોરથી તમે નેતા બની જાઓ છો, પણ તમે ભણેલા નથી, તમે કશું કરી જ નહીં શકવાનું. તો તમારે જે પાસ આઉટ છે, સારું એજ્યુકેશન ધરાવે છે, એ લોકો જોડે તમારે રૂબરૂ થવું પડે. તમારે અહીંયા લોકો કઈ રીતે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કેમ મહારાષ્ટ્રમાં ના કરે, કેમ દિલ્હીમાં ના કરે, કેમ રાજસ્થાનમાં ના કરે, અને કેમ ગુજરાતમાં કરે, એ ત્યારે જ કરશે જ્યારે ગુજરાત તમારું વિકાસશીલ હશે. તો ગુજરાતને વિકાસશીલ બનાવવા માટે સૌથી પહેલા બહારની કંપની હોય, જે બીજા રાજ્યોમાં બી હોય કે અહીંયા આવે, સારું ઇન્વેસ્ટમેન્ટ કરે, રોજગારની તકો ઊભી કરવી પડશે. ભણતર તો ઘણું છે, ઘણા લોકો જોડે સારું એજ્યુકેશન છે, પણ રોજગાર જ ના હોય તો 5000ની વાત છોડો, ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા 3-4 મહિનાનો ડેટા કાઢશો ને તો 150થી ઉપરની સંખ્યામાં યુવાનોએ આત્મહત્યા કરી. 5 દિવસ પહેલા જ 2 યુવાનોએ આત્મહત્યા કરી. સૌથી મોટું દુઃખ મોટી ઉંમરનો કોઈ ડેથ થઈ જાય કે નાની ઉંમરની, પણ યુવાનીમાં જ્યારે ડેથ થાય ને એ સૌથી મોટી દુઃખદકારી હોય. તો એક જ વસ્તુ છે, રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે, અને જ્યાં સુધી રોજગારીની તકો ઊભી નહીં થાય ત્યાં સુધી આ જ પ્રોબ્લેમ રહેવાનો, બેરોજગારી વધવાની, ગુનાખોરી પ્રવૃત્તિઓ વધવાની, એને ડામવા માટે જાગૃત થવું પડશે. સરકારે કંઈક સારા એવા પગલાં લેવા પડશે, જનતાની વચ્ચે આવવું પડશે અને ક્યાંક સમાધાનનો રસ્તો કાઢવા પડશે. ચોક્કસથી મયુરભાઈ, આપણે વાત કરી બેરોજગારી, બેરોજગારી સાથે સાથે સરકારી શાળાઓ અને સરકારી જે હોસ્પિટલો છે, આપ જાણો છો એમ કે સરકારી શાળાઓમાં અને સરકારી હોસ્પિટલોમાં, હું જાતે સરકારી સ્કૂલમાં ભણ્યો છું, સરકારી હોસ્પિટલમાં મેં હમણાં જ કોરોનાની સારવાર પણ લીધી છે, પરંતુ આ જ પરિસ્થિતિમાં કોઈ પણ નેતાઓ, આપને લાગે છે કે સરકારી શાળામાં તેમના છોકરાઓ ભણતા છે, આપનો મુદ્દો છે જ, પરંતુ લાગે છે કે તેમના છોકરાઓ સરકારી શાળામાં અત્યારે ભણતા હશે કે તેઓ જ્યારે કોરોના કે કોઈ પણ બીમારીથી નેતાઓ પીડાય છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં જતા હશે, અને જો નથી જતા તો શું એ લોકોને સરકારી હોસ્પિટલો અને સરકારી શાળાઓ પર વિશ્વાસ નથી? પહેલી વાત તો તમને એવું કહું છું કે તમને લાગે છે સરકારી આ જે નેતાઓના છોકરા ભણતા હશે એવું લાગે છે ખરી તમને? કોઈ બી નેતાનો મને છોકરો બતાવો જે કલેક્ટર બન્યો, કોઈ બી નેતાનો છોકરો બતાવો મને જે આઈપીએસ અધિકારી બન્યો હોય, આઈએએસ અધિકારી બન્યો હોય. નેતાનો છોકરો શું કરે છે? કંઈક એમના 2 નંબરથી બનાવેલી જે મિલકતો હશે, કંપનીઓ હશે, કંપનીઓ હેન્ડલ કરતો હશે, રાતોરાત કરોડોના ફાયદા થાય છે. અમિત શાહનો છોકરો જય શાહ, નામ સાથે કહું છું, ટૂંક સમયમાં કરોડોની ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક બની ગયો. એ લોકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય ને તો બી એ ભણતા નથી જ, એમને ખાલી પપ્પાનો 2 નંબરથી બનાવેલો રૂપિયો હોય એ કઈ રીતે સેટ કરવાનો એ જ કરતા હોય છે. એટલે સરકારી સ્કૂલોમાં તો એમ નહીં ભણતા, પણ હું ખાલી એટલું જ કહેવા માગું છું આ માધ્યમથી કે એમને મળતી સુવિધા ઉપર કાપ મૂકી દેવો જોઈએ. કેમ કે એમને 2 રૂપિયામાં 5 સ્ટાર જેવું જમવાનું આપતું હોય તો એમને 1,12,000 પગાર શું કામ આપો છો? એમને 1,12,000 પગાર આપો છો તો ટોલ ટેક્સ પર એમને રાહત કેમ આપો છો? જનતા ટેક્સ ભરે છે, ટોલ ટેક્સ, રોડ ટેક્સ ભરે છે, તેમ છતાં એને ત્યાં આગળ બી પૈસા ભરવાના જ, 95 રૂપિયા, 105 રૂપિયા, 25 રૂપિયા, 75 રૂપિયા. તો સરકારના નેતા એ 1,12,000 પગાર લેતા હોય તો એમને 95 રૂપિયા ભરવામાં શું જાય? તમામ સુવિધાઓ મફત, કેમ એમને રાહત? તો આના લીધે જ દેવું વધે છે. મારા પપ્પાએ બહુ સારી વાત કરી છે કે અગર આપણી જોડે ઇન્કમ ના હોય ને તો ખર્ચા ઘટાડવા પડે, તો ગુજરાતનું દેવું ઘટાડવું હોય ને તો ખર્ચા પર કાપ મૂકવો પડશે. ચોક્કસ દર્શક મિત્રો, તો આ હતા મયુર જોશી. આપ જાણો છો કે જે પ્રકારે પરિસ્થિતિ થઈ છે, મયુરભાઈ આપના ગુજરાતની જનતાના સમર્થનમાં, ગુજરાતની જનતાની સુવિધાઓ વધારવા, સુવિધા તો ઠીક છે પરંતુ આપના જે પીડાતા પ્રશ્નો છે તેને આગળ ને આગળ લઈ જવા માટે સતત કાર્યરત છે. આવનાર સમયમાં પણ આપના અનેક મુદ્દાઓને લઈને અમે મળતા રહીશું. જોતા રહો બીએન ન્યૂઝ ગુજરાતી. જનતાનો અવાજ એટલે બીએન ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. ગુજરાતભરના સમાચારો જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક અને ફોલો કરો. આપને મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.